રાજકોટ મહાનગરપાલિકાની આજે જનરલ બોર્ડ મળી હતી, જેમાં શાસક અને વિપક્ષ સામને સામને આવી ગયા હતા. ટ્રાફિકના પ્રશ્નો બાબતે ચર્ચા ચાલતી હતી ત્યારે વિપક્ષે અન્ય પ્રશ્નો ઉઠાવતા સામસામે આવી ગયા હતા. સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગઢ અને વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયા વચ્ચે બોલાચાલી થઈ હતી. મીડિયા માટે પાંજરું બનાવવામાં આવતા કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો હતો અને આ અંગે કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. કોંગ્રેસે ટ્રાફિકને લઈ બેનરો બનાવતા શાસક પક્ષના કોર્પોરેટરો ઉશ્કેરાયા હતા અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં કોંગ્રેસના કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જનરલ બોર્ડમાં ભાજપના 12 જેટલા કોર્પોરેટરો દ્વારા એક પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો ન હતો. 4 વર્ષમાં એક પણ પ્રશ્ન પૂછવાની તસ્દી લીધી નથી. કોંગ્રેસના 2 કોર્પોરેટરે પણ એક પણ પ્રશ્ન પૂછ્યો ન હતો. જનતાનું દર્દ જનરલ બોર્ડ સુધી પહોંચાડવામાં કોર્પોરેટરો ઊણા ઉતર્યા હોવાની ચર્ચા થઈ રહી છે. મયુર ટેલર સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.